સુકાભઠ અને રણ વિસ્તાર જેવી બંજર જમીનમાં શું તમે ખેતી કરી શકો, અને તે પણ બાગાયતી ખેતી? આ બાબત તમને કલ્પનાથી વધુ કંઈ નહીં લાગે, પરંતુ આવા વિસ્તારમાં સરકારી સહાય, નર્મદાના નીર અને સૂર્યદેવતાના આશીર્વાદ સમાન સોલાર પેનલ મળી જાય, બસ આ જ કાર્યને સિદ્ધ કરી બતાવ્યું છે મોદી સરકારે. પાકિસ્તાન સરહદે આવેલા છેવાડાના સાંતલપુરના ખેડૂતો ખુદ માની રહ્યા છે કે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ. તાલુકો સાંતલપુર, ગામ દાત્રાણા. પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો, કે જેની એક તરફ છે કચ્છનો સીમાડો, સાથોસાથ અફાટ રણ, અને હા, પશ્ચિમે પાકિસ્તાની સરહદ. દાયકાઓથી આ વિસ્તારમાં ચોમાસા સિવાય લોકો ખેતી કરવાની કલ્પના પણ નહોતા કરતા, પરંતુ ખેડૂતો હવે નર્મદાના પાણી અને અવનવી ટેકનોલોજી થકી માત્ર રામમોલ એટલે કે ચોમાસું ખેતી જ નહીં, પરંતુ મલ્ટી ક્રોપિંગ અપનાવી પોતાના ખેતરોમાં બાગાયતી ખેતી કરતા થઈ ગયા છે. ખેડૂતો દાડમ, ખારેક અને વિવિધ ટપક પદ્ધતિની સરકારની જે યોજનાઓ છે એનો અમલ કરી અને સારું એવું ઉત્પાદન લેવા મળ્યા છે. અને નર્મદા આવતા અમારો વિસ્તાર તો એટલો લીલોસમ થઈ ગયો છે ને, જેનો આભાર આપ ભાજપ સરકારનો નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર છે, અને આ વિસ્તાર લીલોસમ થઈ ગયેલો છે. નર્મદાના નીર આયા તીચેડનું અમારું પરિવર્તન આખું બદલાણું છે. ફળ, ફુલાદી, દાડમ, ચીકુ દરેકની શેતી સારી થાય છે અને સારું ઉત્પાદન મળે છે. તો અમે આગળ આવ્યા છે, બે પૈસા અમારા પાસે અત્યારે હાલમાં સારું છે અને સારી ખેતીવાડી છે. આ છે સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામના ખેડૂત વિજયભાઈ, કે જેઓ આજથી 4 વર્ષ પહેલા મંડપ કામ કરી માત્ર 1 લાખ રૂપિયા કમાતા હતા. તેમને મંડપ કામ અર્થે એકવાર કાઠિયાવાડ જવાનું થયું, જ્યાં તેમણે મલ્ટી ક્રોપિંગ કરતા ખેડૂતો જોયા. બસ પછી તેમણે વતન ફરી બાગાયત વિભાગનો સંપર્ક કર્યો અને 1 વર્ષ સુધી ખેતીવાડી વિભાગની સલાહ મુજબ મલ્ટી ક્રોપિંગ કરી બાગાયતી ખેતી સાથે પશુઓ માટે ઘાસચારો પણ વાવ્યો. આજે તેમની આવક 1 લાખ પરથી સીધી 3.5-4 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. સાહેબોની સલાહ મુજબ જે અધિકારીઓ મને સલાહ આપતા ગયા કે તમે ખાડા ખોદાવો, ખાડા ખોદાવીને મેં ખાતર નખાવ્યો, ખાતર નખાઈને 1 વર્ષ પડ્યા રાખ્યા, બીજા દિવસે હું રોપા લાવ્યો, રોપા લાવીને મેં ઉછેર્યા. ત્યારે નર્મદામાં પાણી નહોતું, હું ટેન્કર દ્વારા રોપાનો ઉછેર કરતો હતો. 1 વર્ષ પછી જ આ પાણી આવ્યું. આ પાણી આવ્યા પછી મારા રોપાઓનો એકદમ ઉછેર સારામાં સારો થઈ ગયો, અને મને અધિકારીઓની સારામાં સારી સલાહ હતી અને એમના દ્વારા મને થોડું એ પણ સહાય પણ મળી. નર્મદાનો નીર મળ્યા તેના થકી નવું સાહસ કરવાનો એમનો વિચાર આવ્યો, અને આવો છેવાડાના જે સાતલપુર તાલુકાના ગામમાં એક નવીનતમ સાહસ કરી અને બાગાયતી પાક અપનાવ્યો, જેમાં એમને મલ્ટીપલ ક્રોપ હેઠળ આંબા, કેળ, જામફળ, લીંબુ, શાક, અલગ અલગ પાકોની એક મલ્ટીપલ ક્રોપિંગ ખેતી કરી, જેના થકી અમને સારું એવું ઉત્પાદન મળ્યું. એમાં ખાસ તો કરીને વાત કરું તો બોરની, બોરમાં અમને 1 લાખ ઉપર અમને આવક મેળવી અને ભવિષ્યમાં હજુ વધુ આવક મેળવવાની શક્યતા છે. આમ સાંતલપુર જેવા રણ વિસ્તાર માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો સાચા પડી રહ્યા છે. તેઓ હંમેશા કહે છે કે નર્મદાના નીર માત્ર નીર નહીં પરંતુ પારસ છે. આજે આ પારસ જેવા નીરથી ખેડૂતોનું જીવન પણ પારસમણી જેવું બન્યું છે તેવું ખુદ ખેડૂતો માની રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ.